वरसादे विराम लीधा बाद पण स्मार्ट सिटी अमदावाद में रोगचाळो अटकवानुं नाम लेतो नथी। दिन प्रतिदिन डेंग्यूना केसमां वधारो थाय छे। अमदावाद में चालू महीनाना 17 दिवसमां डेंग्यूना 470 केस नोंधाया। बोड़कदेव, थलतेज, वस्त्रापुर, बोपल, घुमा, नवरंगपुरा अने पालडी सहितना विस्तारोमां डेंग्यूए आतंक मचाव्यो छे। वरसाद बाद गंदकी अने ठेर ठेर पाणी भरायेला होवाने कारणे मच्छरोनो उपद्रव वध्यो छे। आरोग्य खाता द्वारा फोगिंगनी अने दवा छंटकावनी कामगीरीनी वात करे छे। रोगचाळो जे रीते फैलाई रह्यो छे ते तंत्रनी चाड़ी खाय छे। દરમિયાન ડેન્ગ્યુના કેસીસ રિપોર્ટ થયેલા છે। આ એક પીક સિઝન છે, ચોમાસાની સિઝન દરમિયાન જે વરસાદ રૂકી જતો હોય છે ત્યારબાદ ડેન્ગ્યુના કેસીસ કમ્પેરેટિવલી વધારે જોવા મળતો હોય છે। આમ ચાલુ માસ દરમિયાન 470 કેસીસ અને ટોટલ વર્ષના અંતે 873 કેસીસ ડેન્ગ્યુના રિપોર્ટ થયેલા છે। મુખ્યત્વે આ જે કેસીસ આવેલા છે એ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે બોડકદેવ વિસ્તાર છે, થલતેજ વિસ્તાર છે, તદઉપરાંત સાઉથર્ન પાર્ટમાં લાંભા વિસ્તાર છે, ઇસ્ટર્ન પાર્ટમાં રામોલ હાથીજણ વિસ્તાર છે, તેમજ પાલડી અને નવરંગપુરા વિસ્તારમાંથી પણ આ ડેન્ગ્યુના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે। સેટેલાઇટ વિસ્તારમાં નશીલા પદાર્થોનો કાળો કારોબાર કરતા બે આરોપીઓની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। આ બંને આરોપીઓ પાસેથી એસઓજી ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા 5,71,000નું એમટી ટ્રક સહિત કુલ 6,96,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ઉષામાં બક્ષી એમડી ટ્રક સહિત અલગ અલગ નશીલા પદાર્થો લાવી પરબત જાલાને આપતો હતો। જ્યારે આરોપી પરબત ઝાલા સેટેલાઇટના ગોકુલ આવાસ ઓરડાના મકાન ખાતે આવેલ પોતાના પાનના ગલ્લાની આડમાં એમટી ટ્રક્સનો કાળો કારોબાર કરતો હતો। ઈશમની અમને જે બાતમી દેના આધારે અમે બંનેને ચેક કરતા બંને પાસેથી અલગ અલગ કુલ મળી અને 57 ગ્રામ ડ્રગ્સ મળે છે, જેની બજાર કિંમત 5,71,000 છે। અને આ બંને ઈશમ છે એમાં જે પરબત બાબુ ઝાલા છે એ એકાદ વર્ષ પહેલા ગોવા ગયેલ અને ત્યાંથી તેને ડ્રગ્સનું એડિક્શન લાગેલું અને ત્યાર પછી એને મિત્રો સાથે એક બે વખત ડ્રગ્સ લીધેલું અને પછી આ જે ડ્રગ્સનો ખર્ચો કાઢવા માટે એને પોતે પણ આ ડ્રગ્સના વ્યવસાયમાં જોડાયેલ અને પોતે રોજ એને જે ડ્રગ્સ ખાવા જોતું તે સિવાયનું થોડું વધારાનું મગાવી અને એ ડ્રગ્સ એ વેચી અને પોતાનો ખર્ચો કાઢી રહેલો હતો અને